નમસ્કાર દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે દુનિયાભરમાં કોરોના વાયરસના ઘણા વેરિયન્ટ કહેર મચાવી રહ્યા છે જો કે કોઈ એક વ્યક્તિ કોરોના વાયરસના બે વેરિયન્ટથી સંક્રમિત હોય તેવો પહેલો કેસ આ વર્ષે માર્ચ બે હજાર બેલ્જિયમથી પરંતુ દર્શક મિત્રો ચિંતાની વાત એ છે કે હવે ભારતમાં પણ ડબલ ઇન્ફેક્શનનો કેસ સામે આવ્યો હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે જી હા રિપોર્ટ અનુસાર સામના મહિલા ડોક્ટરને કોરોનાનો ડબલ એટેક આવ્યો છે તમને જણાવી દઈએ કે કોરોનાના બે અલગ અલગ વેરિયન્ટથી સંક્રમિત થવાનો દેશનો આ પ્રથમ કેસ કહેવાય રહ્યો છે રિપોર્ટ મુજબ ડિબ્રુગઢમાં એક મહિના બાદ કોરોના વાયરસના આલ્ફા અને ડેટા બંને પ્રકારનું સંક્રમણ લાગ્યું હોવાના રિપોર્ટ સામે આવી રહ્યા છે આ મહિલા ડોક્ટરમાં કેવા લક્ષણો જોવા મળ્યા હતા દેશના પ્રથમ કહેવાતા કોરોનાના ડબલ ઇન્ફેક્શન સમગ્ર મામલે આપીશું પરંતુ એ પહેલા જો તમે અમારો જોઈ રહ્યા હોક સત્તાને સબસ્ક્રાઇબ કરો બેલબટન દબાવાનું ભૂલતા નહીં જો તમે અમારો રહ્યા હો તો તેને લાઈક ફોલો અને શેર જરૂર કરો દર્શક મિત્રો વિશ્વભરમાં કોરોનાના ડબલ ઇન્ફેક્શન મિત્રો ભારતની જો આપણે વાત કરીએ તો અગાઉ ભારતમાં આવા કેસ નોંધાયા ન હતા પરંતુ હવે ભારતમાં પણ એક શરીરમાં બે બે કોરોના વાયરસ મળી આવ્યો છે જો કોરોનાના લક્ષણોની આપણે વાત કરીએ તો રિપોર્ટ મુજબ આસામના આ લા ડોક્ટર ને ચેપના હળવા લક્ષણો હતા તેઓ એ રસીના બંને ડોઝ લીધા હતા ડોક્ટર ને બીજો ડોઝ લીધા પછી એક મહિના બાદ કોરોના વાયરસના આલ્ફા અને ડેલ્ટા બંને પ્રકારના ચેપ લાગ્યા હતા તેથી હોસ્પિટલ માં દાખલ થયા વિના જ ઘરે જ તેઓ સ્વસ્થ થઈ ગયા હોવાના રિપોર્ટ સામે આવ્યા છે તમને જણાવી દઈએ દર્શક મિત્રો કે અહેવાલો મુજબ આરએમઆરસી ના સિનિયર સાયન્ટિસ્ટ ડોક્ટર બીજે બોરકાકોટીનુ આ અંગે કહેવું છે કે જ્યારે બે એક સાથે અથવા ખૂબ ટૂંકા ગાળામાં વ્યક્તિને ચેપ લગાડે છે ત્યારે ડ્યુઅલ ઇન્ફેક્શન થાય છે આ ત્યારે થાય છે જ્યારે કોઈ વ્યક્તિને એક પ્રકારનો ચેપ લાગ્યો હોય અને એન્ટીબોડીઝ વિકસિત થાય તે પહેલા દર્દીને પ્રથમ ચેપના બે ત્રણ દિવસની અંદર બીજા વેરિયન્ટ ચેપ લાગે તમને જણાવી દઈએ કે અગાઉ યુકે બ્રાઝિલ અને પોર્ટુગલમાંથી આવા સંક્રમણના કેટલાક કેસ નોંધાયા છે પરંતુ અગાઉ ભારત તરફથી આવો કોઈ અહેવાલ સામે આવ્યો નથી રિપોર્ટ મુજબ ડબલ સંક્રમણ મુખ્યત્વે રોગચાળાના સંક્રમણ તબક્કા દરમિયાન થાય છે જ્યારે એક પ્રકાર બીજા સ્થાનને તબદીલ થાય છે અહેવાલો મુજબ આસામના ડિબ્રુગઢના મહિલા ડોક્ટરમાં આ વર્ષના મે મહિનાની શરૂઆતમાં લેબમાં ડબલ સંક્રમણ લાગ્યો હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે કોરોનાની રસીના બીજા ડોઝ લીધા બાદ એક મહિના પછી તેઓને ચેપ લાગ્યો હતો તેઓના પતિ પણ ડોક્ટર છે તેમને આલ્ફા સંક્રમણનો ચેપ લાગ્યો હોવાના રિપોર્ટ સામે આવ્યા છે ત્યારે અહેવાલો અનુસાર આ અંગે ડોક્ટર બારકા કોટીનું કહેવું છે કે આનાથી ફરી દર્દીઓના નમૂના લેવામાં આવ્યા અને બીજા તબક્કાના પરીક્ષણોથી ડબલ સંક્રમણની પુષ્ટિ થઈ અમે આખું જીનોમ સિક્વન્સિંગ પણ કર્યું અને જેનાથી અમને ખાતરી થઈ કે આ ડબલ ઇન્ફેક્શનનો કેસ છે આમાં ગળામાં હળવો દુખાવો શરીરનો દુખાવો અને ગંધ ઓળખી શકાતી ન હતી તે હોસ્પિટલમાં દાખલ થયા વિના જ ખૂબ જ સારી રીતે સ્વસ્થ થઈ ગયા તેમ તેઓએ જણાવ્યું હોવાના અહેવાલો સામે આવ્યા છે બીજાને ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ તમે અમારા આ વિડીયો જો યુટ્યુબ પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી યુટ્યુબ ચેનલને ને કરો અને નવા વિડીયો ના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં જો તમે અમારો આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હોવ તો અમારા ફેસબુક પેજને જરૂર લાઈક કરો વધુ અપડેટ માટે લોકસત્તા ની વેબસાઈટ વિઝિટ કરવાનું ભૂલશો નહીં